ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે બારડોલીમાં રાહુલ ગાંધીએ મીડિયા સાથે મુલાકાત કરી. મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરી ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વસ્તુ શીખવા મળે છે. આગામી સમયમાં હજુ પણ ગુજરાત આવીશ. ગુજરાતી જમવાનું ખૂબ જ સારું છે. રાહુલ જી, હમ આપકો 2017 કા જો પૂરા યાત્રા થા વો યાદ હૈ આપકો? હમ આપકે સાથ હી કૈસા રહા? સર્જન યાત્રા પે નવસર્જન. હર બાર જબ ભી મેં ગુજરાત મેં આતા હુ કાફી મતલબ ગુજરાત કે બારે મેં સીખને કો મિલતા હૈ, ઇનસાઇટ્સ મિલતે હૈ. સો અચ્છા હૈ ઓર આના ચાહિયે. રાહુલ જી એક સેલ્ફી. સર ઇસ બાર ઇસ બાર આપકો કૈસે નહીં મિલા? સર સર ઇસ બાર કૈસે કરેંગે? ફોટો કૈસે કરેંગે? રાહુલ સાહેબ નહીં, ફોટો લો, છોડો. રાહુલ જી આપ થેન્ક યુ. રાજમુદ્દે આપણી સાથે સંવાદદાતા પ્રદીપ કચ્છિયા પણ જોડાઈ ગયા છે. પ્રદીપ, રાહુલ ગાંધીનો આજે અંતિમ દિવસ છે યાત્રાનો ગુજરાતમાં, અને તમે મીડિયા સાથે વાતચીત પણ કરી છે, વિગતો જણાવશો? બિલકુલ ધ્રુવિશા, રાહુલ ગાંધી જયારે મીડિયા વાતચીત કરવા માટે આવ્યા હતા તે દરમિયાન ઔપચારિક મુલાકાત હતી, અને રાહુલ ગાંધીએ પહેલા પણ જણાવ્યું હતું આજે બપોરે 11 વાગ્યાની આસપાસ કે હું તમામ મીડિયાકર્મીઓને જે છે તે મુલાકાત કરીશ, અને પોતાનો જે પ્રોટોકોલ હતો તે પ્રોટોકોલ તોડીને તે અમને તમામ મુલાકાત જે મીડિયા મિત્રો હતા તેમને મળવા માટે આવ્યા હતા, અને ગુજરાતની વિશે વાતચીત કરી હતી. સાથે મીડિયાના મિત્રોએ તમને એ પણ પૂછ્યું હતું કે ગુજરાતની અંદર તમે આવ્યા છો તો શું નવું શીખવા મળશે તમને ગુજરાતની અંદર? તો રાહુલ ગાંધીએ પણ જવાબ આપ્યો હતો કે જયારે જયારે હું ગુજરાત આવું છું ત્યારે રાજકારણની અંદર કંઈક નવું શીખીને જવું છું. ગુજરાતની અંદરથી ગાંધી અને આ સરદારની આ ભૂમિ છે, આ ભૂમિ ઉપર મને ઘણું બધું શીખવા મળે છે, અને હું અવારનવાર જયારે પણ ગુજરાત આવું છું ત્યારે કંઈક નવું શીખીને જઉં છું. આ વખતે જયારે ગુજરાત આવ્યો ગુજરાતની અંદર આદિવાસી લોકો જે છે તેમની પાસેથી પણ ઘણું બધું શીખવા મળ્યું હતું. આગામી સમયમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ગુજરાત આવતો રહીશ અને વધુ ને વધુ નવું શીખતો રહીશ. આ સાથે ગુજરાતી ભોજનની જયારે વાત કરવામાં આવી ત્યારે તેમણે પણ કહ્યું કે ગુજરાતનું ભોજન જે છે તે ખૂબ સારું હોય છે, અને હું આટલા દિવસ અહીંયા રોકાયો હતો તે દરમિયાન મેં માત્ર ગુજરાતી ભોજન જ જે છે તે લીધું હતું. સાથે તમામ મીડિયા સાથે એ પણ મીડિયાકર્મી સાથે એ પણ વાત કરી કે આ યાત્રા દરમિયાન તમે જે કોઈ પણ કવરેજ કર્યું છે કવરેજ કરવા બદલ પણ તમારો મીડિયાકર્મીનો આભાર માન્યો હતો, અને સાથે આગામી સમયમાં પણ આ જ રીતે જયારે ગુજરાતની અંદર આવશે ત્યારે ગુજરાતના તમામ પત્રકાર મિત્રો જે છે તેમને પણ મુલાકાત કરવાનો તે પ્રયત્ન કરશે, અને જો સમય તેમને અનુકૂળ થશે તો તે પણ ત્યાં મિત્રોને મળશે. જી જી પ્રદીપ, તમામ માહિતી બદલ આપનો આભાર.